डीमार्टमांथी खरीदी करता हो तो सावधान थी जजो। डीमार्टमां जूनी तारीखोनो माल वेचाई रहेवारुं सामे आव्युं छे। गांधीनगर सेक्टर 26 डी मार्टथी जूनी तारीख लागेल एटले के एक्सपायरी तारीखनो गोळ वेचातो होवानुं सामे आव्युं हतुं, जे लईने ग्राहक पंकज आहिर द्वारा ग्राहक सुरक्षा फोरममां फरियाद करता। ग्राहक सुरक्षा फोरमे महत्वनो चुकादो आपता 1,00,000 रूपियानो दंड फटकार्यो हतो। डीमार्टना ग्राहकों माटे माठा समाचार। गोड़े खोली डीमार्ट नी पोल। डीमार्ट मा वेचाय रह्यो छे जूनी तारीखनो माल। डीमार्ट मा एक्सपायरी तारीखनो माल वेचाय रह्यो होवानुं सामे आव्युं। गांधीनगरना डीमार्ट मा अखाद्य माल वेचाय रह्यो होवानुं आव्युं सामे। ग्राहक सुरक्षा फोरमे आप्यो महत्वनो चुकादो। जूनी तारीखनो माल वेचवाने लई फटकार्यो दंड। गांधीनगरमां आवेल डीमार्टमां जूनी तारीखनो वेचाय रह्यो छे माल। पंकज आहिर नामना ग्राहके नोंधावी पोलीस फरियाद। ग्राहकने जूनी तारीखनो वेचवामां आव्यो हतो गोळ। गोळनी बरणी ऊपर हती एक्सपायरी तारीख। गुजरातमां डीमार्टना 40 થી વધુ છે મોલ। गांधीनगर शहरी जनो माटे माठा समाचार सामे आव्या छे। गांधीनगर ना ग्राहको जे डीमार्ट मा होशे होशे जई रह्या छे, तेओ जता पहला सावचेती राखजो। कारण के सेक्टर 26 मा आवेल डीमार्ट ने एक्सपायरी तारीख नो गोळ वेचवाने लई कंज्यूमर कोर्टे 1,00,000 नो दंड फटकार्यो छे। आ सांभळी कदाच शहरी जनो ने आचको लागशे, पण आज हकीकत छे। एक पंकज आहिर नामनो ग्राहक घरनुं करियाणुं लेवा जाय छे अने તે ગોળની પેકિંગ વાળા ડબ્બાની ખરીદ કરે છે। તેના પર જૂની તારીખનો ગોળ હોવાનું માલુમ પડતા જ તે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરે છે। 9 મહિનાના અંતે કેસ ચાલી જતા જ કોર્ટે ડીમાર્ટને 1,00,000 દંડ ફટકાર્યો છે। કન્ઝ્યુમર કોર્ટે દંડ આપતા ઉલ્લેખ કર્યો કે ગોળ વેચનાર અને ગોળ સપ્લાય કરનારાને દંડની ભરપાઈ કરવાની રહેશે। ફરિયાદીએ જે ગોળ 130 રૂપિયામાં ખરીદ્યો હતો તેના 9%ના વ્યાજે ગ્રાહકને પરત આપવાનો પણ હુકમ કર્યો છે। મેં ડીમાર્ટમાંથી ગોળ ખરીદ્યો હતો જાન્યુઆરીમાં। હવે એ જે ડીમાર્ટમાં હતા, બે સ્ટીકર મારી જોડે આવ્યા હતા ગોળના, એ ગોળની અંદર એ જે સ્ટીકરમાં વેલિડિટી એક્સપાયરી ડેટ થઈ ગયેલી હતી, એટલે એક જે ગોળ હતો તેમાં જોવા જઈએ તો 1 વર્ષ જૂનો માલ કહી શકાય। હવે આ લોકો એક્સપાયરી ડેટનો માલ વેચાય, ભૂલ ડીમાર્ટની છે કે કંપનીની એ એમનો પ્રશ્ન છે। પણ ટૂંકમાં આરોગ્ય સાથે મોટા જે ચેડા થઈ રહ્યા હોય, આજે જે નવયુવાનો આપણે એટેકના કારણે જે મરી રહ્યા છે, એનું કારણ આ ભેળસેળવાળી જે ચીજવસ્તુઓ ખાવાના કારણે। ગ્રાહક એટલે રાજા કહેવાય, ગ્રાહકના લીધે આખું માર્કેટ ચાલી રહ્યું છે। ગ્રાહકે જ્યારે પણ ચકાસવામાં તો ગ્રાહક પોતે જોઈએ તો એને બે જ વસ્તુ જોવાની હોય છે। ગ્રાહક સુરક્ષા પોતે બે જ વસ્તુ કહે છે કે એક તમે ઇન્ક્લુડેબલ ટેક્સીસ અને એક છે એક્સપાયરી ડેટ ચેક કરવી। હવે એક્સપાયરી ડેટમાં જો આ સ્ટીકરો બોગસ બીજા મારી દેતા હોય તો ગ્રાહકને ક્યાંથી ખબર પડવાની? આ જ્યારે મેં વસ્તુ ખરીદી ત્યારે હું કદાચ ધારે તો એમ કે ફરિયાદ ત્યાં કહેત ડીમાર્ટ કે ગમે તો પાછું બદલી આપેત, પણ બદલી આપવાનાથી આ આમ જે કૌભાંડ છે ને ચાલુ રહેત, એટલે આ કૌભાંડ અટકાવવું જરૂરી છે। લોકોના આરોગ્યનો પ્રશ્ન છે, હજારો નહીં 1,00,000 લોકોનો ડીમાર્ટ ઉપર એક વિશ્વાસ છે કે ભાઈ ત્યાંથી લોકો વસ્તુ ખરીદે છે, રોડ રસ્તા ઉપર બી વસ્તુઓ મળે છે, કેમ નથી ખરીદતા? કહેવાનો મતલબ કે ભાઈ ટ્રસ્ટ હતો ત્યારે ડીમાર્ટની બી જવાબદારી છે કે ભાઈ આ જે ગોળ જેની જોડેથી ખરીદ્યો એના એની જે ભરણીઓ કે આ બી ચેક કરવાની જરૂર હતી ભાઈ। આ તો જ 1 વર્ષ પહેલાંનો માલ હોય, આ જે નિયમો લાવે કે ભાઈ 6 મહિનાની વેલિડિટી 2 મહિનાની વેલિડિટી એ કોણ લાવ્યું છે? સરકાર કે જે બી આ જે લેબોરેટરી વાળા લાવે છે, તો એ પછીનો માલ હોય તો એ ઝેર જ કહેવાય ને?
ધારો કે આજે કોઈ બી વ્યક્તિને બંદૂકની ગોળી મારો, ચક્કુ મારો, માણસ મરી જાય તો મર્ડર કહેવાય, તો આ મર્ડર નહીં તો શું કહેવાય? આજે ઘણા લોકો જે મરી જાય, પણ ટૂંકમાં આ વસ્તુ લોકોને ધ્યાન નહીં આવતી, કોઈ કન્સાઇડ નહીં થતી કે ભાઈ આ કેવી રીતે મરી ગયો. પણ જે વસ્તુ છે એક આ ઝેર જ લોકો ખાઈ રહ્યા છે, ભેળસેળવાળી ચીજ વસ્તુ ખાઈ રહ્યા છે. ભેળસેળ સામે આ મારો એટેક જ છે એક જાતનો. કન્ઝ્યુમર કોર્ટની અંદર મેં 10 મહિનાથી આ કેસ ચાલ્યો હતો, એટલે કોર્ટમાં મેં રજૂઆત કરી હતી કે ભાઈ આ રીતની આ જે ભેળસેળ છે, લોકોના આરોગ્ય સાથે ચેડા છે, એના માટે મેં આખી ફરિયાદ કરી હતી. ત્યાં સામે એ લોકોએ વકીલ પણ રોકવામાં આવ્યા હતા. ત્યારે વકીલો એમની રજૂઆત બધી જજમેન્ટો ટાંક્યા, પણ એમણે વકીલે એવું કીધું કે ભાઈ સાહેબ આ સ્ટીકર છે ને મજૂર દ્વારા એક ભૂલ થઈ ગઈ છે. પણ સાહેબ ભૂલ થઈ ગઈ હોય તો મને એક વાત સમજાતી નથી કે ભાઈ આપણે જે બી વસ્તુ હોય રોડ રસ્તા પર બી વસ્તુ મળતી હોય તો લોકો મોલમાં શું કામ જાય છે કે ભાઈ એક વસ્તુ સારી આવશે. બીજી એક વસ્તુ છે કે સિવિલ હોસ્પિટલમાં કોઈ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન બી થાય છે, દવા બી મળે છે, બરાબર? તો લોકો પ્રાઇવેટમાં કેમ જાય છે? કે પૈસા ખર્ચવાનું કારણ એ હોય છે કે ભાઈ સારી સારવાર મળે. હવે પ્રાઇવેટ હોસ્પિટલવાળો કોઈ ધારો ઓપરેશન થઈ ગયું કે ઓપરેશન સફળ થયું, કોઈ ચિંતા કરતા નહીં, 2 દિવસ પછી દર્દી મરી ગયો, પછી ખબર પડી કે ભાઈ દર્દીના પેટમાં ગાભો રહી ગયો હતો, તો પછી જવાબદારી કોની? આ એવી જ વસ્તુ છે કે ભાઈ ડીમાર્ટની જે આ વસ્તુ ડીમાર્ટની બી જવાબ જવાબદારી હતી. અને આજે જે ગોળવાની કંપની છે એને જે સ્ટીકરો બીજા લગાવીને ઝેર આ લોકો વેચી રહ્યા, બીજે જે જાત એક પ્રકારનું આ ભેળસેળવાળી વસ્તુ વેચી રહ્યા છે, એ વસ્તુના કારણે લોકોમાં જાગૃતતા આવે એના માટે મેં આ કામ કર્યું છે કે ભાઈ 65 રૂપિયાનો ગોળ મેં ખરીદ્યો, 130 રૂપિયાની બે બિલી લીધી, 130 રૂપિયામાં કોણ ફરિયાદ કરવા જાય? ફરિયાદ કરવાનું કારણ લાખોની કરોડો જે જનતા છે, પબ્લિક છે, રાજા છે, બરોબર? ગ્રાહક સુરક્ષા એ આપણા સરકારે આપણા માટે નિયુક્ત કરી છે કે ભાઈ ભેળસેળિયા વેપારીઓને નાથવા માટે. એટલે દરેક વ્યક્તિને હું કહું છું, રિક્વેસ્ટ કરું છું કે 65-100 રૂપિયાની ગમે તે વસ્તુ લો, વેપારી ના બદલે તો ફરિયાદ કરવાનું ટાળો નહીં, ફરિયાદ કરો. આપણા માટે જ ગ્રાહક સુરક્ષા બેઠી છે. એ લોકો સુધી મને મેં સાંભળવા મળી છે. પણ એમાં એ બી બની શકે કે ભાઈ જે ધારો કે હોય એના 10 ગ્રામ કે એ ઓછા કરતા, ધારો કે 5 ગ્રામ વસ્તુ આ વસ્તુ ઓછી આવી હોય, ખાલી ફક્ત 5 ગ્રામ, તો એની અંદર સાંજ સુધીમાં ગણીએ તો એ 5 કિલોનો ફાયદો થાય. એ કેવી રીતનું હોય છે એ મને ખબર નથી. પણ આ ધારો કે એનો ગ્રાહકોની સંખ્યા તોતિંગ છે ડીમાર્ટ જોડે. બીજી વસ્તુ કે આ જે બધી વસ્તુઓ છે ડીમાર્ટને જે લોકો ગોળથી બધી વેચવા ડીમાર્ટ એટલા માટે આવે છે કે એક વસ્તુ વેચાય એટલે દરેક મોલોની અંદર આના આટલા બધા સ્ટોલો ત્યાં કરોડો રૂપિયાનો વેપાર થાય છે. દરેક ગ્રાહકોને અપીલ કરું કે ડીમાર્ટ હોય કે કોઈ પણ કંપની હોય, પણ ગમે ત્યાંની મોલમાંથી લો, બિલ રાખજો. અને બીજી વસ્તુ કે 50 રૂપિયાની વસ્તુ હોય કે ધારો કે 100 રૂપિયાની મીઠાઈ લીધી હોય કે ફરસાણવાળાને ત્યાંથી લીધું હોય, પણ જો એક્સપાયરી ડેટની કોઈ વસ્તુ ખરાબ આવે તો પાછો આપવા જશો તો બદલી આપશે, ના નહીં પાડે. પણ એનું કારણ એક વસ્તુ, એને ખબર જ છે કે ભાઈ એક્સપાયરી ડેટની હતી હતી, પણ જો ચાલી ગઈ તો ચલાવી લેવાની, બાકી આવે તો બદલી આપવાની. પણ બદલીવાની કેસ કરો, ગુનો દાખલ કરાવો, જેથી જ્યારે જાગૃતતા આવે. જાહેર પબ્લિકને હું કહું છું કે ભાઈ જાગૃતતા લાવવા માટે દરેક વ્યક્તિ છે ને આગળ આવે. ડીમાર્ટના મોલનું ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં સામ્રાજ્ય સ્થપાયેલું છે અને કરોડો ગ્રાહકોનો તેના પર ભરોસો છે. ત્યારે કરોડો ગ્રાહકનો ભરોસો ડીમાર્ટે જૂની તારીખનો માલ વેચી અને તોડી નાખ્યો છે. ગુજરાતમાં 40 થી વધારે ડીમાર્ટના મોલો આવેલા છે અને સમગ્ર ભારતમાં 300 થી વધારે ડીમાર્ટો આવેલા છે. ત્યારે આટલું મોટું સામ્રાજ્ય ધરાવતા મોલે રૂપિયા કમાવાની લાલચમાં ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી ગ્રાહકોનો વિશ્વાસ તોડ્યો છે. ત્યારે હવે ડીમાર્ટ ગ્રાહકોએ પણ સાવચેત થઈ જવાની જરૂર છે. જ્યારે પણ આવા મોલોમાંથી ખરીદી કરવા જાઓ ત્યારે વજન અને પેકિંગ તારીખ જોવી અનિવાર્ય છે. ગાંધીનગર ડીમાર્ટમાંથી ગોળ ખરીદતા જ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. કન્ઝ્યુમર કોર્ટે બંનેની દલીલો સાંભળી ચુકાદો આપ્યો હતો અને જમા કરાવેલ 1 લાખ દંડમાંથી 50% રકમ ફરિયાદીને આપવાનો પણ હુકમ કર્યો છે.
ડીમાર્ટના ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર સેક્ટર 26માં આવેલ ડીમાર્ટને કન્ઝ્યુમર કોર્ટે 1,00,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગ્રાહક દ્વારા કરિયાણું ખરીદી કરવા ગયો હતો તે સમયે ગોળની ખરીદી કરતા એક્સપાયર ડેટનો ગોળ પોતે ખરીદ્યો હતો, જેને લઈને ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારે 9 મહિના બાદ કન્ઝ્યુમર કોર્ટમાં કેસ ચાલી જતા કન્ઝ્યુમર કોર્ટે ગાંધીનગર સેક્ટર 26 ખાતે આવેલ ડીમાર્ટને 1,00,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ 50% જે રકમ છે તેને ગ્રાહકને વળતર આપવાનો પણ હુકમ કર્યો છે. ગોળની 130 રૂપિયાની જે કિંમત છે તેને 9% વ્યાજ લેખે ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. ત્યારે ગ્રાહકોએ પણ ડીમાર્ટમાંથી ખરીદી કરવા જતાં સાવચેત રહેવાની જરૂર છે.